ગત તારીખ 23/8/2024 ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુનાના ફરિયાદીએ એક હકીકત જણાવેલ કે આ ગુનાના આરોપીએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી કે દહેગામ પાસે લીમ ગામ છે, ત્યાં 510 વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે. તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે, જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો. આવી રીતે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખતના 3,04,50,000 રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે. અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના 8 આરોપી વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી, લાલજીભાઈ બાવુભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે, અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે, અને ભૂપેન્દ્રભાઈ શનાભાઈ પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા. તમામ આ 8 આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406, 409, 420, 120 બી હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે. હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે, તેમને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુમાં છે. આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોસ્ટમાં કુલ 8 જેવા આ જ પ્રકારના ગુના નોંધાયેલા છે. કયા કયા પોલીસ સ્ટેશન? ગ્રામ્યમાં છે, પછી નારણપુરા પોલીસ સ્ટેશન છે, સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં, પછી સુરત શહેરમાં પછી બીજા 2 ગુના છે, પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે અલગ અલગ 8 ગુના નોંધાયા. કેવી મોડસ ઓપરેન્ડી આ લોકોની છે? આ ફરિયાદીએ જે તમને જણાવ્યું, ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે એ મોડસ ઓપરેન્ડી એવો જ છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઊભો કરે છે, પોતાના જ ખેડૂત ઊભા કરે છે. આવી રીતે સાટા ખાતમાં પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભરી દો, તમને પછી સાટા ખાત અમે પૈસા પાછા આપી દઈશું. જુનાગઢ સહિતની જગ્યાએ તપાસ પણ થઈ છે. એ બાબત ઉપર વધુ તપાસ તજવીજ ચાલુ.